કાલે યુરિયા સાથે મિક્સ કરી અને પાછળ પાણી આપેલું છે, તો આપ અહીંયા નજરે જોઈ શકો છો કે જમીનમાંથી મુંડો બહાર મરેલી અવસ્થામાં જોવા મળે છે. આ અહીંયા જો ઘણા બધા પૂરા મુંડા મરી ગયા છે અને કાળા થઈ ગયા, કાળા થઈને ફાટી ગયા છે, સાવ સાફ થઈ ગયા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ધર્મજ ક્રોપ ગાર્ડ વતી હું હિરણ ગદથરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ બરડિયા ગીર ગામની અંદર, કે જ્યાં અત્યારે મિત્રો મુંડાનો બહુ મોટો પ્રશ્ન છે. મગફળીથી લઈ અને સોયાબીન સુધી બંને પાકોમાં આજે મુંડાનો એટેક જોવા મળે છે. તો આજે આપણે એક એવા ખેડૂત મિત્રની વાડીએ ઊભા છીએ, તો એને પૂછીએ કે સોયાબીનમાં એને શું તકલીફ હતી અને એને માટે એને શું ટ્રીટમેન્ટ કરેલી છે. તો મિત્ર પહેલા તો તમારું નામ ને ઓળખાણ આપી દો. મારું પૂરું નામ છે ટિંકલભાઈ પાનસુરિયા. તમારું ગામ? મારું ગામ મેંદેડા છે. અહીંયા ખેતી એક જમીન રાખેલી છે વાવવા. તો ટિંકલભાઈ, તમારે આજે સોયાબીન છે એ આજે કેટલા દિવસના થયા છે? આજે મારા સોયાબીન 1 મહિના દિવસના થયા છે. તો આ સોયાબીન ની અંદર અત્યારે શું પ્રોબ્લેમ હતો? સોયાબીન માં પીડાસ પડતી હતી અને મુંડો વધારે દેખાતો હતો એમાં. તો આ મુંડો જે દેખાતો હતો તો એના માટે તમે શું ઉપચાર કર્યો? ત્યારે પછી આ પડઘમ મેં 200 ml 10 kg યુરિયામાં છંટકાવ કરી અને પાછળ પાણી મૂકેલું છે. જે પ્રયત્ન મેં કાલે જ કર્યો હતો અને આજે મુંડા જે મેં સામે જોયા છે મારા, એ બધા મરી ગયેલા છે. તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે જે જગ્યાએ પડઘમનો ગઈકાલે યુરિયા સાથે મિક્સ કરી અને પાછળ પાણી આપેલું છે, તો આપ અહીંયા નજરે જોઈ શકો છો કે જમીનમાંથી મુંડો બહાર મરેલી અવસ્થામાં જોવા મળે છે. હા, અહીંયા જો ઘણા બધા પૂરા મુંડા મરી ગયા છે અને કાળા થઈ ગયા, કાળા થઈને ફાટી ગયા છે, સાવ સાફ થઈ ગયા છે. બરાબર. તો ટિંકલભાઈ, તમે જે આ ટ્રીટમેન્ટ કરી, અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં મુંડાનો એટેક છે, તો તમે બીજા ખેડૂત મિત્રોને આ પડઘમ વિશે શું સલાહ આપશો? હું તો કહું છું કે આ બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને તાત્કાલિક મળે છે. બીજે દિવસે તો મુંડા બહાર આવીને મરી જાય છે. મેં મારા ખેતરમાં ખુદ ઉપયોગ કરી અને હું તો પડઘમ યુરિયા સાથે 200 ml 10 kg સાથે છાંટી અને પાછળ પાણી પાઈ દો, તો તમારા મોલને નુકસાન થતું અટકશે એવું ચોક્કસ છે. તો ખેડૂત મિત્રો, અત્યારે જે મુંડાનો હેવી એટેક છે, તો એના માટે ધર્મજ ક્રોપ ગાર્ડનું પડઘમ 1 વીઘાની અંદર યુરિયા સાથે મિક્સ કરી અને 200 ml નાખી અને પાછળ પાણી આપવાથી આપ અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો. તો મારી દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી છે કે અત્યારે જે મુંડાનો એટેક છે એમાં પડઘમનો ઉપયોગ કરી અને મુંડાનું સચોટ નિવારણ મેળવો. આભાર.